नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकड आयोजित ऑनलाइन वर्गों में फरी वक्त धोरण दस ना तमाम विद्यार्थी भाइयों बहनों हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण दस ना सामाजिक विज्ञान ना प्रकरण नंबर बे ना छठा लेक्चर में अपने आज फरी वक्त भेगा थया छे। मित्रों, आने आगळना लेक्चर में एटले के पांचमा लेक्चर में આપણે જે વાત કરી હતી એની સાથે આજના લેક્ચરને ઘણો બધો અનુબંધ જોડાયેલો છે, કારણ કે આપણે આગળના લેક્ચરમાં જે સંગીત કલા વિશે વાત કરી હતી અને તો કે સંગીત કલાના જે મહત્વના ગ્રંથો છે એની વાત કરવાની આપણે બાકી હતી, વચ્ચેની જે ભારતીય સંગીતની વિશેષતાઓ એના રાગો એના પ્રકાર અને એના સ્વર વિશે આપણે વિગતે વાત કરી હતી, વિગતે સમજૂતી પણ મેળવી હતી, પણ ત્યાર પછી આપણે તો કે આ લેક્ચરમાં એની પછીના જે મહત્વના ગ્રંથો છે એના વિશે વાત કરવાની છે। મિત્રો, આપણે જે પરંપરાગત કલાઓ અને ખાસ કરીને હસ્તકલાઓ અને લલિત કલાઓ વિશે વિગતે વાત કરી રહ્યા છીએ, માટીકામથી શરૂ કરીને આપણે તો કે સંગીત કલા સુધી પહોંચ્યા છીએ, એટલે લલિત કલાની આ પ્રથમ કલા, ત્યાર પછી નૃત્ય અને નાટ્ય કલાનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે, એટલે કે આપણે હજી પણ આની પછી બે કે ત્રણ કલાઓ વિશે વિગતે સમજૂતી મેળવવાની છે। મિત્રો, આપણે જે વાત કરતા હતા તે વાત છે તો કે સંગીત કલા અથવા ભારતીય સંગીત। આપણે કાલે પણ વાત કરી હતી કે ભાઈ ભારતીય સંગીત સ્વર લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વના અન્ય દેશોના સંગીતથી અલગ પડે છે। ત્યાર પછી આપણે બહુ આઈએમપી પ્રશ્નની વાત કરી હતી કે ભાઈ ચાર વેદોમાંથી સામવેદ સંગીતને લગતો ગ્રંથ છે। ત્યાર પછી તો કે સંગીતમાં ગાયન અને વાદન આ બંનેનો સમાવેશ થાય છે। ભારતીય સંગીતમાં સ્વર કેટલા આવે છે તો કે ભારતીય સંગીતમાં સાત પ્રકારના સ્વર આવે છે, સા રે ગ મ પ ધ ની। એની સાથે ભારતીય સંગીતના અથવા ભારતીય સંગીતને કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવેલ છે તો કે ભારતીય સંગીતને બે પ્રકારોમાં વહેંચવામાં આવેલ છે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત। ત્યાર પછી આપણે વાત કરી હતી તો કે ભારતીય સંગીતમાં મુખ્ય કેટલા રાગોનો સમાવેશ થાય છે તો કે મિત્રો ભારતીય સંગીતમાં પાંચ પ્રકારના રાગોનો સમાવેશ થાય છે। આપણે નામ પણ જોયા હતા, શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી, આ પાંચ પ્રકારના રાગ છે એનો સમાવેશ આપણા ભારતીય સંગીતમાં થાય છે। આ પાંચે પાંચ પ્રકારના રાગ કોના મુખેથી ઉત્પન્ન થયા તેમ માનવામાં આવે છે તો કે ભગવાન શંકરના મુખેથી આ પાંચે પ્રકારના રાગ ઉત્પન્ન થયા હોય એમ માનવામાં આવે છે। કારણ કે સંગીત અને નૃત્ય એવું માનવામાં આવે છે મિત્રો કે સંગીત અને આની પછીની કલા એટલે કે નૃત્ય કલા આ બંને ભગવાન શંકરની દેણ છે, કારણ કે પાંચ પ્રકારના રાગ ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયા છે અને સ્વર્ગમાંથી પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવવા માટે નૃત્ય કલાને ભગવાન શંકર પૃથ્વી પર લાવ્યા હતા એવી માન્યતા છે, એવું માનવામાં આવે છે। હવે મિત્રો, તો કે આપણે સંગીત કલાની ઘણી બધી માહિતી મેળવી હતી, પણ જે માહિતી બાકી હતી તે તો કે ભારતીય સંગીતને લગતા ગ્રંથો અને આપણા કવિઓ અને તેમણે ભારતીય સંગીતને જે દેણ આપી છે, જે ભેટ આપેલી છે, આપણે એની વાત કરવાની બાકી હતી, એટલે કે આજના લેક્ચરમાં આપણે તો કે ભારતીય સંગીતના મહત્વના અને પ્રમાણભૂત ગ્રંથોની વાત કરીશું અને સાથે સાથે આપણા કવિઓ એ આપણે જે ભારતીય સંગીતને ભેટ આપી છે આપણે તેની પણ વાત કરવાની છે। મિત્રો, આપણે કાલે વાત કરી હતી કે ભારતીય સંગીતને લગતા મહત્વના ત્રણ ગ્રંથો માનવામાં આવે છે,
આ ઉપરાંત ઘણા બધા ગ્રંથો ભારતીય સંગીતને લગતા છે તે પણ મહત્વના જે ત્રણ ગ્રંથો છે એમાં સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત મિત્રો આ પાઠમાંથી બે માર્કનો જે પ્રશ્ન પૂછાય છે એમાં ઘણી વખત સંગીત કલા વિશે પણ પૂછાય છે જો સંગીત કલા વિશે પૂછાય તો આપણે ક્યાં સુધી લખવાનું છે તો કે મહત્વના ગ્રંથો સુધી કે ભારતીય સંગીતના ત્રણ મહત્વના ગ્રંથો માનવામાં આવે છે ત્યાં સુધી આપણે વાત કરવાની છે પણ ઘણી વખત મિત્રો એવું બને છે કે ત્રણમાંથી એક ગ્રંથ પૂછાય છે સંગીત રત્નાકર વિશે માહિતી આપો સંગીત મકરંદ વિશે ટૂંકમાં જણાવો કારણ કે બે માર્કનો છે એટલે બે માર્કમાં તો બે પોઈન્ટ વાળો પ્રશ્ન આવી શકે અને આઠ પોઈન્ટ વાળો પ્રશ્ન પૂછી શકે આપણને આપણી બધાય પ્રકારની તૈયારી હોવી જોઈએ એટલે આપણે સૌથી પહેલા વાત કરીએ તો કે સંગીત મકરંદ તો મિત્રો સંગીત મકરંદ ની બહુ ટૂંકી અને આપણને યાદ રહી જાય એવી સરસ મજાની વાત આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે કે ભાઈ સંગીત મકરંદની કોણે રચના કરી કઈ સાલમાં કરી એમાં ચાર જ પોઈન્ટ છે કોણે રચના કરી કઈ સાલમાં કરી સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણા છે અને સંગીત મકરંદમાં કેટલા પ્રકારના તાલ છે આ ચાર પ્રશ્નના જવાબ સાથે આપણા સંગીત મકરંદ જે ગ્રંથ છે એના ચાર પોઈન્ટ બને છે સૌથી પહેલો પોઈન્ટ બનશે કે ભાઈ સંગીત મકરંદ ની રચના કોણે કરી તો કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા જ્ઞાતા એટલે જાણકાર સંગીત શાસ્ત્રના જ્ઞાતા જ્ઞાતા એટલે જાણકાર કોના જાણકાર તો કે સંગીત ના જાણકાર એવા પંડિત નારદે આ ગ્રંથની રચના કરી આ મિત્રો પહેલો પોઈન્ટ ગણી જો કે ભાઈ પંડિત નારદે આ ગ્રંથની રચના કરી બીજું કઈ સાલમાં કરી તો કે ઈસવીસન 900 આ ખાસ મિત્રો યાદ રાખશું ઈસવીસન 900 ના અરસામાં અથવા આસપાસ આ ગ્રંથની રચના કરવામાં આવી આ બીજો પણ થઈ ગયો મિત્રો આપણો બહુ મિત્રો સહેલી વાત છે કે ભાઈ સંગીત મકરંદ વિશે ટૂંકમાં માહિતી આપો તો સૌથી પહેલા કોણે રચના કરી કઈ સાલમાં કરી અને આપણો ત્રીજો પોઈન્ટ બનશે કે ભાઈ સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણા નો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે સંગીત મકરંદમાં સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ છે એટલે કે 19 પ્રકારની વીણા આપણા સંગીતમાં છે તેવો ઉલ્લેખ સંગીત મકરંદમાં કરવામાં આવ્યો છે અને સૌથી છેલ્લી અને મહત્વની બાબત કે ભાઈ ભારતીય સંગીતમાં કેટલા તાલ છે અથવા સંગીત મકરંદમાં કેટલા તાલનું વર્ણન કરવામાં આવ્યું છે તો કે સંગીત મકરંદમાં 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે ઓગણીસ પ્રકારની વીણા 101 પ્રકારના તાલ તો મિત્રો આ વાત થઈ ગઈ આપણા સંગીત શાસ્ત્રના પહેલા ગ્રંથની પહેલો ગ્રંથ એટલે સંગીત મકરંદ તો કે કોણી રચના કરી તો કે સંગીત મકરંદ ની રચના સંગીત શાસ્ત્રના જ્ઞાતા એવા પંડિત નારદે કરી હતી કઈ સાલમાં કરી હતી તો કે ઈસવીસન 900 ની આસપાસના સમયગાળામાં આ ગ્રંથની રચના કરવામાં આવી હતી સંગીત મકરંદમાં
કેટલા પ્રકારની વીણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સૌથી છેલ્લે મિત્રો સંગીત મકરંદમાં કેટલા પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે તો કે 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે આ ચારે ચાર પોઈન્ટ મિત્રો એવા છે કે બે માર્કમાં તો પૂછાઈ શકે પણ આમાંથી કોઈ પણ પ્રશ્ન છે અથવા કોઈ પણ પોઈન્ટ છે આપડા વિભાગ એ ના જે 16 બહુહેતુ પ્રશ્નો અથવા બહુ વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે એમાં પૂછાઈ શકે કે ભાઈ સંગીત મકરંદ ની રચના કોણે કરી હતી વિકલ્પમાં હોઈ શકે ખાલી જગ્યામાં હોઈ શકે એક બે વાક્યના ઉત્તરમાં હોઈ શકે અને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણા છે એવું પણ પૂછાઈ શકે તો કે 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ છે સંગીત મકરંદમાં કેટલા પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે તો કે 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો આ વસ્તુ છે આપણે બુકમાં નોંધી લઈએ જેથી કરીને કોઈ પણ કન્ડિશનમાં સંગીત મકરંદ વિશે વાત આવે તો આપણને આ ચારે ચાર પોઈન્ટ એક સાથે અને ખૂબ જ વ્યવસ્થિત યાદ આવે જેથી કરીને આપણે આ પ્રશ્નને પૂરેપૂરો ન્યાય આપી શકાય હવે તો કે સંગીત મકરંદની વાત કર્યા પછી આપણે જે વાત કરવાની છે એ કરવાની છે તો કે સંગીત મકરંદ પછી જે વાત આવે છે એ વાત એટલે તો કે સંગીત પારિજાત કે સંગીત પારિજાતનો પણ આપણે અહીંયા ઉલ્લેખ અથવા સંગીત પારિજાત જે ગ્રંથ છે એની પણ આપણે અહીંયા માહિતી આપવાની છે એટલે પ્રથમ ગ્રંથ સંગીત મકરંદ અને બીજો ગ્રંથ એટલે સંગીત રત્નાકર અને ત્યાર પછીનો જે ગ્રંથ છે સંગીત પારિજાત આપણે એની પણ માહિતી મેળવવાની છે તો હવે આપણે મિત્રો વાત કરીએ સંગીત રત્નાકર ઓલા જેવો છે કે ત્રણેય ગ્રંથ છે એના રચનાકાર રચયિતા નું આપણને નામ યાદ હોવું જોઈએ અહીંયા પણ આપણો પહેલો પોઈન્ટ એ બનશે કે સંગીત રત્નાકર ની રચના કોણે કરી તો કે સંગીત રત્નાકર ની રચના સંગીત શાસ્ત્રના તજજ્ઞ એવા જો તજજ્ઞ એટલે નિષ્ણાત પણ થઈ શકે કે તજજ્ઞ એવા તો કે પંડિત સારંગદેવ આપો મિત્રો પહેલો પોઈન્ટ થઈ ગયો કે ભાઈ સંગીત રત્નાકર ની રચના કોણે કરી તો કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે કરી પછી તો કે હવે પંડિત સારંગદેવ ઈ દોલતાબાદ એટલે કે દેવગીરી ના રહેવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા એટલે એણે બંને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંને સંગીતનો અભ્યાસ કરીને તેના આધારે આ ગ્રંથની રચના કરી હોવાથી આ ગ્રંથ અતિ મહત્વનો માનવામાં આવે છે કારણ કે તેઓ ક્યાંના રહેવાસી હતા તો કે દોલતાબાદ એટલે કે દેવગીરી ના રહેવાસી હોવાથી અથવા નિવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા એ પણ લખી શકાય સારંગદેવ દોલતાબાદના દોલતાબાદ એટલે દેવગીરી દોલતાબાદના નિવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા આ મિત્રો આપણો બીજો પોઈન્ટ થઈ ગયો કે ભાઈ તેઓ ક્યાંના રહેવાસી હતા તો કે દોલતાબાદ ના રહેવાસી હોવાથી
ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંનેના સંગીત વિશે પૂરેપૂરી માહિતી મેળવતા હોવાથી એમણે લખેલા ગ્રંથને એટલે કે સંગીત રત્નાકરને ખૂબ પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે અને એવા જ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે તો એવું કીધું છે ભાઈ કે ભારતીય સંગીત નો સૌથી જો પ્રમાણભૂત ગ્રંથ હોય તો તે છે સંગીત રત્નાકર ઘણા મિત્રો પૂછાય છે કે સંગીત રત્નાકરને કોણે ભારતીય સંગીતનો ખૂબ મહત્વનો ગ્રંથ ગણાયો છે તો આપણે પંડિત સારંગદેવ સમજી લઈએ છીએ પણ પંડિત સારંગદેવે રચના કરી છે આ ગ્રંથને ખૂબ પ્રમાણભૂત ગ્રંથ કોણે સાબિત કર્યો છે તો કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આજે પંડિત છે વિષ્ણુ નારાયણ ભાતખંડે એને શું કર્યું તો કે સંગીત રત્નાકરને સંગીત રત્નાકરને કે જેની રચના પંડિત સારંગદેવ કરી હતી આ ગ્રંથને સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો એટલે આ પ્રશ્નમાં આપણે તો કે સંગીત રત્નાકરની વાત કરતા હોઈએ એટલે બે પંડિત વિશે વાત કરવાની છે એક તો એના રચયિતા એટલે કે જેણી આ ગ્રંથની રચના કરી એ અને એક કે જે પંડિતે એના સૌથી પ્રમાણભૂત સાબિત કર્યો એટલે કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે અને મિત્રો સૌથી છેલ્લી અને મહત્વની બાબત આમાં પણ આપણે ચાર પોઈન્ટ થશે આપણે સંગીત મકરંદની વાત કરી એમાં પણ ચાર પોઈન્ટ હતા આમાં પણ ચાર પોઈન્ટ છે કે સંગીતના અંગોને સમજવા સંગીતના જે અંગો છે કેમ આપણા શરીરના અંગો છે એ રીતે સંગીતના જે અંગો છે એને સમજવા માટે આ ગ્રંથ અજોડ અથવા બેજોડ માનવામાં આવે છે જો મિત્રો આજે વાત થઈ ગઈ એ વાત થઈ ગઈ સંગીત રત્નાકર વિશે બહુ સાદી ભાષામાં સરળ સમજૂતી આપણે મેળવી કે ભાઈ આમાંથી પણ મિત્રો અવારનવાર જે વિભાગ એ છે એમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એટલે આપણા માટે આ સંગીત રત્નાકર વિશે માહિતી બરોબર છે કે ભાઈ બે માર્કમાં પૂછાય કે સંગીત રત્નાકર વિશે સમજૂતી આપો તો આપણે બધું લખવાનું છે પણ ઘણીવાર વિકલ્પમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં જો પૂછાય તો આમાંથી જે પ્રશ્ન પૂછો હોય રચયિતા એકવાર ખાલી ઉપરછલ્લી માહિતી આપણે લઈ લઈએ જેથી કરીને છે આપણે બીજી વખત જોવાની બિલકુલ જરૂર પડે નહીં કે સૌથી પહેલા તો કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ એવા પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી તેઓ ક્યાંના રહેવાસી હતા કોણ પંડિત સારંગદેવ તો કે પંડિત સારંગદેવ દોલતાબાદ એટલે કે દેવગીરી ના રહેવાસી હો નિવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા પછી તો કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે અને સૌથી છેલ્લે કે ભારતીય સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ એટલે કે સંગીત રત્નાકર બેજોડ મનાય છે મિત્રો આ વાત થઈ ગઈ આપણી મહત્વના બીજા ગ્રંથની પહેલી વાત કરી સંગીત મકરંદ અને પછી આપણે વાત કરી સંગીત રત્નાકર અને હવે આપણે સૌથી છેલ્લા ગ્રંથની એટલે કે સંગીત પારિજાત વિશે વાત કરવાની છે કે પંડિત અહોબલે પંડિત અહોબલે
संगीत पारिजात ग्रंथ नी रचना करी रचना करी आमी तो पहला पॉइंट बिनो के त्रणे त्रण ग्रंथ संगीत मकरंद संगीत रत्नाकर અને સંગીત પારિજાત આ ત્રણેયના ગ્રંથો રચનાર વિશે આપણે નામ યાદ હોવા જોઈએ સંગીત મકરંદ ની રચના કરી તો કે સંગીત નારંગીએ ત્યાર પછી સંગીત તો કે રત્નાકર એની જે વાત કરી છે એ તો કે પંડિત ચારણદેવ અને સંગીત પારિજાત ની રચના કરી છે પંડિત અહોબલે જે રીતે સંગીત મકરંદ ની રચના ઈસવીસન 900 ના અરસામાં કરવામાં આવી હતી એ જ રીતે સંગીત પારિજાત છે એની રચના ઈસવીસન 1665 માં કરવામાં આવી હતી આપણે જ્યારે સંગીત રત્નાકર વિશે વાત કરી હતી એટલે કે ભાઈ સારંગદેવ એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીત થી સુપરિચિતતા અને એટલા માટે એ ગ્રંથને અતિ મહત્વનો માનવામાં આવતો હતો એ જ રીતે સંગીત પારિજાતની આપણે વાત કરીએ તો કે સંગીત પારિજાત વિશે વાત કરી હોય તો એટલું કહી શકાય કે ઉત્તર હિન્દુસ્તાનની જે સંગીતની પદ્ધતિ છે એને સમજવા માટે આ ખૂબ મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે ઉત્તર ભારત અથવા ઉત્તર હિન્દુસ્તાની કહી શકાય ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ ને જે ઉત્તર ભારતની સંગીત પદ્ધતિ છે કારણ કે આપણે વાત કરીએ ભારતીય દેશ અથવા ભારતીય જીવનમાં જે ચાર પ્રકારના લોકજીવનની આપણે અવારનવાર વાત કરીએ છીએ કે ઉત્તર ભારતનું લોકજીવન પૂર્વ ભારતનું લોકજીવન દક્ષિણ ભારતનું લોકજીવન અને પશ્ચિમ ભારતનું લોકજીવન અને એમાં આપણે વાત કરીએ તો દરેક વિભાગમાં પોતાની અલગ ભાષા અલગ પહેરવેશ અલગ મકાનો અલગ ઉત્સવો અલગ તહેવારોની સાથે અલગ સંગીતનો પણ આપણને પૂરેપૂરો અહીંયા પરિચય થાય છે દરેક રાજ્યને દરેક ચાર ભાગમાંથી દરેક ભાગને પોતાની એક ખાસિયત હોય છે જે રીતે ગુજરાતના તો કે ગરબા અને પંજાબના ભાંગડા વખણાય એ જ રીતે સંગીતમાં પણ અલગ અલગ વિભાગમાં અલગ અલગ ચોક્કસ પ્રકારનું સંગીત આપણને જોવા મળે એટલે કે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે અતિ મહત્વનો ગ્રંથ છે અતિ મહત્વનો ગ્રંથ મનાય છે જે રીતે છે એ આપણે તો કે દરેક ભાગમાં અલગ અલગ વિશેષતા હોય દરેક ભાગમાં છે અલગ અલગ સંગીત હોય એમાં ઉત્તર હિન્દુસ્તાની સંગીતને આપણે સમજવું હોય તો એના માટે સંગીત પારિજાત નો આપણે અભ્યાસ કરવો ખૂબ મહત્વનો છે અથવા સંગીત પારિજાતના અભ્યાસથી ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિને સારી રીતે ઓળખી શકાય છે મિત્રો પંડિત સારી આ જે પારિજાત છે એમાં પંડિત અહોબલે બે બાબત ખૂબ જ મહત્વની આપણા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને એ બાબત એટલે તો કે એક એને એવો ઉલ્લેખ કર્યો મિત્રો કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોય છે દરેક રાગ અન્ય રાગથી અલગ હોય છે એટલે એક રાગ અને બીજો રાગ છે એ બંધ બેસતા આવતા નથી દરેક રાગને પોતાનું ચોક્કસ બંધારણ ચોક્કસ લય અને ચોક્કસ સ્વર હોય છે એવો ઉલ્લેખ છે એ પંડિત અહોબલે સંગીત પારિજાતમાં આપણી સમક્ષ મૂક્યો અને બીજી ખાસ બાબત કે બીજી કઈ બાબત પર એને ભાર મૂક્યો તો કે દરેક રાગનું જે રાગ આપણે કહીએ છીએ પાંચે પાંચ પ્રકાર રાગ અને બીજા એના ગૌણ રાગ આ દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા હોય છે આ મિત્ર વાત થઈ ગઈ એની ખાસ અને હવે કે ભાઈ આમાં કેટલા પ્રકારના સ્વરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણે ભારતીય સંગીતમાં સાત સ્વર આપણે કહીએ છીએ પણ
સંગીત પારિજાતમાં 29 પ્રકારના સ્વરોનો ઉલ્લેખ અથવા સ્વરોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતીય સંગીતમાં મુખ્ય 7 આપણે સ્વર કહીએ છીએ, પણ એના પેટા વિભાગ એની અંદર આવતા સ્વર એમ ઘણા બધા સ્વરો કરીને 29 પ્રકારના સ્વરોનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણી તો કે સંગીત પારિજાતની. આપણે ત્રણે ત્રણ ગ્રંથ સંગીત રત્નાકર, સંગીત મકરંદ અને સંગીત પારિજાતનો છે એ ક્રમશઃ પરિચય મેળવો. દરેક ગ્રંથની પોતાની એક ચોક્કસ વિશેષતા કહી શકાય. આ અને આ ત્રણ ગ્રંથો ભારતીય સંગીતને સમજવામાં ખૂબ જ ઉપયોગી અને મહત્વના માનવામાં આવે છે. મિત્રો ત્રણેય રચયિતા આપણા માટે બહુ મહત્વના છે, એનો સમયગાળો મહત્વનો છે અને દરેક, કારણ કે આપણે સંગીત મકરંદની વાત કરીએ તો એમાં વીણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ જ રીતે અહીંયા તો કે સ્વરનું પણ વર્ણન છે, એટલે અલગ અલગ તાલનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે દરેક ગ્રંથ એની ખાસ બાબત આપણી સમક્ષ અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો હવે આપણે તો કે ભારતીય સંગીતના ત્રણે ત્રણ મહત્વના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી હવે અમુક એવા કવિઓ થઈ ગયા કે જેણે ભારતીય સંગીતને પોતાની શક્તિ વડે છે એ તો કે સફળતાના શિખરો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એવા જે સંગીતકારો છે એના વિશે માહિતી મેળવીએ. તો કે હવે મિત્રો તો કે સંગીતના તમામ ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી આપણે તો કે ભારતીય સંગીતના જે કવિઓ છે કે જેણે છે, ખાસ કરીને કવિઓ અને કલાકારો કે જેણે આપણને ભારતીય સંગીતને છે એ આગળ લઈ જવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે, આવા જે લોકો છે એનો આપણે છે એ પરિચય મેળવીએ. સૌથી પહેલા મિત્રો વાત આવે છે અમીર ખુશરો. આપણે ક્રમશઃ એક પછી એક વ્યક્તિનો પરિચય મેળવતા જઈએ. અમીર ખુશરો ને જે ઉપનામ આપવામાં આવ્યું છે એ બહુ મહત્વનું છે, કારણ કે શાયર અમીર ખુશરો પોતે શાયર હતા અને અલાઉદ્દીન ખલજી અથવા અલાઉદ્દીન ખિલજી પણ કહી શકાય અને ઘણીવાર ખિલજી પણ આવે છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં પોતે શાયર હતા અને પોતે આપેલા જે છે પોતે જે કળા અથવા પોતે જે યોગદાન આપ્યું સંગીત ક્ષેત્રે આ યોગદાનને કારણે અમીર ખુશરોને તૃતીય હિંદ એટલે કે હિંદના પોપટ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે. મિત્રો ઘણી વખત વિકલ્પમાં અથવા જે વિભાગીય છે એમાં પૂછવામાં આવે છે કે અમીર ખુશરોને કયું બિરુદ આપવામાં આવ્યું હતું, તો કે તૃતીય હિંદ. અને ઘણીવાર ઉલટ પ્રશ્ન પણ પૂછાય છે કે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું છે, તો કે તૃતીય હિંદ તરીકે અમીર ખુશરો જાણીતા છે. એટલે આજે એક લીટી આપણા માટે બહુ મહત્વની છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયેલા અને સંગીત ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપનાર અમીર ખુશરો તૃતીય હિંદ તરીકે જાણીતા છે. પછી મિત્રો આપણે ઘણી વખત ભણ્યા છે ભક્તિ આંદોલન, કે 15મી સદી અને 16મી સદી આ બે સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલન એક નવું આંદોલન શરૂ થયું અને એ આંદોલન છે એની સમગ્ર ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું, એટલે કે ભક્તિ આંદોલન દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં સફળતા મળી હતી અને આ સફળતા આપનાર આપણા જે કલાકારો છે જે કવિઓ છે આપણે એની વાત કરવી પડે. એટલે કે 15મી અને 16મી સદી ભક્તિ આંદોલન શરૂ થયું અને આ આંદોલનમાં ક્યાં ક્યાં જે કવિઓ છે કે ભક્તિ આંદોલનના સમયના
તો કે એમાં આપડા ખૂબ જાણીતા અને આપણે અવારનવાર આ તમામ લોકોના નામ સાંભળ્યા છે સૌથી પહેલા સુરદાસ સુરદાસ કબીર તુલસીદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ ત્યાર પછી તો કે મીરાબાઈ અને નરસિંહ મહેતા આ તમામ લોકોના જે કીર્તનો અને ભજનોથી સમગ્ર ભારતમાં એક ભક્તિ આંદોલન દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભો કરવામાં આપણને પૂરેપૂરી સફળતા મળી હતી કે ભાઈ સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ મહેતા આ તમામ લોકોના કીર્તનો પણ કહી શકાય અને ભજનો દ્વારા સમગ્ર ભારતમાં ભક્તિમય આંદોલન ઊભું કરવામાં આપણને સફળતા મળી હતી અને તમામ એવા ચિતારાઓ છે જે આજે પણ આપણા સંગીત રૂપી ગગનમાં ચમકી રહ્યા છે આજે પણ છે સંગીતની વાત આવે એટલે આ તમામ લોકોને આપણે યાદ કરવા જ પડે છે કારણ કે આ લોકોએ ભારતીય સંગીત ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું છે પછી મિત્રો આપણે વારંવાર વાત કરીએ છીએ કે બૈજુ બાવરા અને તાનસેન બાદશાહ અકબરના સમયનો જે સારામસારો ગાયક તાનસેન એ પણ આપણા સંગીત કલામાં એક અદ્વિતીય સ્થાન ધરાવે છે અને આ જે છે 15મી સદીના જે હરિદાસ અને હરિદાસના શિષ્યો છે આપણે એની પણ વાત કરવાની છે કે બૈજુ બાવરા અને તાનસેન એ પણ છે સંગીત ક્ષેત્રે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને સૌથી છેલ્લે મિત્રો આપણે સંગીત ક્ષેત્રે અદ્વિતીય સ્થાન પામનાર બિલડી બહેનો એટલે કે તાના અને રીરી આપણે અવારનવાર તાના અને રીરીનું નામ સાંભળ્યું છે આપણે ગુજરાતના છે એ બંને બહેનોની વાત આપણે છેલ્લે આવે છે કે ભાઈ સંગીત ક્ષેત્રે સંગીતની બિરડી કન્યાઓ કહી શકાય ને સંગીતની બિરડી કન્યાઓ તાના અને રીરી આ બે બંને બહેનોએ પણ સંગીત ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે ઘણી બધી પૌરાણિક કથાઓ છે એ બંને બહેનો વિશે આપણે સમાજમાં અવારનવાર સાંભળતા હોઈએ છીએ મિત્રો આ વાત થઈ ગઈ સંગીત ક્ષેત્રે યોગદાન આપનાર આપણા જે ગાયક કલાકારો કહી શકાય એના વિશે વાત કરી કે સૌથી પહેલા વાત આવે છે અમીર ખુશરો તૂટીએ હિંદ તરીકે મિત્રો એટલા માટે ભાર મૂકું છું કે ખૂબ અગત્યનો વિકલ્પ રૂપે પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે ભાઈ અમીર ખુશરો તૂટીએ હિંદ તરીકે ઓળખાતા હતા 15મી અને 16મી સદીમાં ભારતમાં જે ભક્તિ આંદોલન શરૂ થયું આ ભક્તિ આંદોલનમાં ક્યાં ક્યાં મહત્વના ગાયક કલાકારો આપણને છે યોગદાન આપ્યું તો કે સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ મહેતાએ કીર્તનો અને ભજનો થકી સમગ્ર ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં સફળતા મળી ત્યાર પછી હરિદાસના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન તાનસેન છે એને પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું અને સૌથી છેલ્લે બિરડી કન્યાઓ તાના અને રીરીએ પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું છે મિત્રો અહીંયા સુધી આપણે સંગીત કલા વિશે વાત કરી સૌથી પહેલા તો કે સંગીત કલાનો જે પરિચય મેળવ્યો સ્વર રાગ પ્રકારો વિશે વાત કરી ત્યાર પછી આપણે મહત્વના સંગીત ક્ષેત્રના મહત્વના ત્રણ ગ્રંથો સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત વિશે વાત કરી અને સૌથી છેલ્લે આપણા મહત્વના જે ગાયક કલાકારો છે કવિઓ છે આપણે એનો પરિચય મેળવ્યો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ અને આને પછીના લેક્ચરમાં આપણે ભારતની એક બીજી લલિત કલા એટલે કે નૃત્ય કલા વિશે વિગતે સમજૂતી મેળવીશું.